મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં જે નાગરિકોને લગતું હોય કે તેમને કોરોના શંકાસ્પદ છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રાઇવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે અને આવતીકાલથી તેનો અમલ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધી નાગરિકો માત્ર સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા. તેના બદલે હવે એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે નાગરિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય અને તેના ટેસ્ટ કરાવવાની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો પોતાનો ટેસ્ટ કરાવી શકશે, જેની જાણકારી જ તે ડોક્ટરે મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. આ નિર્ણય આવતીકાલથી લાગુ પડશે. નીતિન પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં એમડી સ્પેશિયાલિસ્ટ સહિતના 1400 જેટલા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે. ઘણા નાગરિકો આ ડોક્ટરો પાસે કન્સલ્ટિંગ માટે જાય છે. તેમના દ્વારા ટેસ્ટ કરવાની ભલામણ કરાવવામાં આવે તો સોલા સિવિલ કે અર્બન હેલ્થ કેરમાં જવું પડતું હતું. ગઈકાલે કોર ગ્રુપે નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં 1400 જેટલા ડોક્ટરો પાસે કોઈ પણ નાગરિક પોતાની શારીરિક ચકાસણીએ જાય અને જો એ ડોક્ટર એવું લાગે કે તેમનામાં કોરોનાના શંકાસ્પદના લક્ષણો છે તો તેવા વ્યક્તિ ડોક્ટરની ભલામણના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવી શકશે. ટેસ્ટનો રિપોર્ટ જો પોઝિટિવ આવશે તો અત્યારે સરકાર તરફથી પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જે સુવિધા કરવામાં આવે છે ત્યાં આ નાગરિકોની સારવાર કરવામાં આવશે. આ સિવાય તેમણે ખાનગી હોસ્પિટલો મન ફાવે તે ચાર્જ લેતી હોવાની ફરિયાદ મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈ નાગરિક પાસે જો કોઈ પણ ખાનગી હોસ્પિટલો મન ફાવે તેમ વધારે ચાર્જ લેતી હશે અને જો મારી ઓફિસમાં કોઈ ખાનગી હોસ્પિટલની ફરિયાદ આવશે તો ચોક્કસ તેની સામે રજિસ્ટ્રેશન કેન્સલ સુધીના પગલાં લેવામાં આવશે. ગઈકાલે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમારા કોર ગ્રુપની જે અગત્યની મિટિંગ મળી હતી એમાં જે મોટો પ્રશ્ન છેલ્લા થોડા દિવસથી આવે છે કે નાગરિકોને પોતાને કોઈને શંકાસ્પદ લાગે, સસ્પેક્ટેડ હોય એવા વ્યક્તિઓ જે કોરોનાનો ટેસ્ટ કરાવવા ઈચ્છે છે એમને કોરોનાનો ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા વધુ સારી રીતે વધારવી જોઈએ. આમ તો આપણી સિવિલ હોસ્પિટલમાં, સોલા હોસ્પિટલમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરોમાં જો નાગરિકો જાય તો એમના ટેસ્ટ લેવાની જરૂરિયાત જણાય તેવા વ્યક્તિઓના ટેસ્ટ કરવા માટેનો સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ ઘણા નાગરિકોની સંસ્થાઓની રજૂઆત હતી, માગણી હતી કે આ વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવામાં આવે અને ડૉક્ટરોની જે સલાહકાર સમિતિ અમારી છે એમની પણ લાગણી હતી કે અમદાવાદના જે એમડી ડૉક્ટરો છે એ ડૉક્ટરો લગભગ અમદાવાદમાં એમડી અથવા ઉપરથી વધુ સારી સેવા આપતા અનુભવી એવા 1400 જેટલા ડૉક્ટરો જે ખાનગી પ્રેક્ટિસ કરે છે. ઘણા નાગરિકો આ ખાનગી પ્રેક્ટિશનર એમડી ડૉક્ટરો પાસે કન્સલ્ટિંગ માટે જાય છે. આ કન્સલ્ટન્ટ ડૉક્ટરો જે એમડીથી વિશેષ જ્ઞાન અનુભવ ધરાવે છે એમના દ્વારા ટેસ્ટ કરવાની જો ભલામણ કરવામાં આવે તો આ નાગરિકોને સિવિલ હોસ્પિટલ, સોલા હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટર જવું પડતું હતું. એવે થોડી વધારે એમાં મૂંઝવણ હતી બધાને. એટલે ગઈકાલે અમારી કોર ગ્રુપે નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં 1400 જેટલા જે એમડી કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે આ ડૉક્ટરો પાસે હવે કોઈ પણ નાગરિક પોતાની શારીરિક ચકાસણી માટે કે કોરોના છે કે કેમ અથવા બીજા કોઈ લક્ષણો છે કે કેમ એ માટે જશે અને એ ડૉક્ટરોને એમ લાગશે કોઈને કે આ વ્યક્તિને ટેસ્ટ કરાવવો જરૂરી છે, એ સિમ્પ્ટોમેટિક જણાય છે તો એવા વ્યક્તિને ડૉક્ટરની ભલામણના આધારે સીધે સીધું ખાનગી લેબોરેટરીમાં એમનું ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલે કે નાગરિકો અત્યાર સુધી ફક્ત સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનો જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા, એના બદલે એમડી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે શંકાસ્પદ જણાય, સસ્પેક્ટેડ ગણાય, કોરોનાના લક્ષણો જેનામાં જણાઈ આવે એવા કોઈપણ વ્યક્તિની નાગરિકની
ટેસ્ટ કરાવવા માટેની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો એમનો ટેસ્ટ કરાવી શકશે અને એમનો જો પોઝિટિવ ટેસ્ટ આવશે તો સરકાર તરફથી અત્યારે જે વ્યવસ્થા પોઝિટિવ દર્દીઓની સારવાર માટે જુદી જુદી હોસ્પિટલોમાં પછી સરકારની હોય મહાનગરપાલિકાની હોય કે સરકારે જે ખાનગી હોસ્પિટલોની બેડો આપણે મેળવી છે એની અંદર એમની સારવાર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે।